હેલો નમસ્કાર, સ્વાગત છે આપનું પારકી પંચાયતમાં. વરસાદી માહોલ વચ્ચે ગરમા ગરમ ગોસિપ લાવ્યો છું તમારા માટે, તો ખોલીએ પંચાયતનું પડીકું. અમદાવાદ અને અંકલેશ્વરના બંને દ્રશ્યોમાં તમને કોમન જળ પ્રલય દેખાતું હશે. વાત એમ છે કે ગઈકાલે નર્મદા ડેમના દરવાજા ખોલ્યા અને સરકારે ક્રેડિટ લીધી. સામે વિપક્ષી આક્ષેપ કર્યો કે એકને ખુશ કરવા બીજાને ડૂબાડી દીધા. લોકો કહે છે કે જેમ પાણી પોતાનો રસ્તો શોધી લે છે, તેમ નેતાઓ પણ પોતાના રાજકારણનો રસ્તો શોધી જ લે. આજકાલ ફિક્સ પગારનો મુદ્દો ચર્ચામાં છે ને, એમાં આજે તો વિશ્વ સમાન પગાર દિવસ છે. સોશિયલ મીડિયા પર ફિક્સ પે શોષણ નીતિ દૂર કરોની પોસ્ટ કરી ભૂક્કા બોલાવી દીધા. હવે પગાર માટે વિધાનસભામાં એક થઈ જતા ધારાસભ્યો કર્મચારીઓના પગારની અસમાનતા માટે એકમત થશે ખરા? વેલ, આમનો પગાર કેટલો છે ખબર છે તમને? એવું ચર્ચાય છે કે ગુજરાત સરકારના અમુક મંત્રીઓની માથે ઘાત છે. કહેવાય રહ્યું છે કે અમુક મંત્રીઓની કામગીરીને લઈ હાઈકમાન્ડ નારાજ છે. હવે મુદ્દો એ છે કે કોઈ બદલાવ માટે આ યોગ્ય સમય છે ખરો, કે જેમ ચાલે છે એમ ચાલ્યા જ કરશે? ગુજરાતમાં 3 IAS અધિકારીઓની ખાલી પડેલી જગ્યાઓ પર બદલીનો એક નાનો રાઉન્ડ આવી શકે. સરકાર 7-8 અધિકારીઓના પોર્ટફોલિયોમાં નાના મોટા ફેરફાર કરી શકે. મોટા અને મહત્વના વિભાગોને છંછેડાય એવું નથી લાગતું. સારું, ચલો ફોરવર્ડ કરો આ વિડીયો આગળ અને કરો ટાઢાપોરની ધગધગતી પંચાયત. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.